હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને કપાસની બજાર વિશે આ વિડીયોમાં આપણે વાતચીત કરવાના છીએ. મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની શું પરિસ્થિતિ હતી એના વિશે સર્વપ્રથમ વાત કરીશ. તો યાર્ડની અંદર આવકો જળવાયેલી છે. 8,000 થી 9,000 મણની આવક થઈ હતી. વેપારીઓના અંદાજ પ્રમાણે આ વાત કરી રહ્યો છું અને ભાવમાં 5-10 રૂપિયાની નરમાઈ હતી. 4G ક્વોલિટીના ભાવ જળવાયેલા હતા, પણ એ પછીની ક્વોલિટીમાં 5-10 રૂપિયા ઢીલું હતું. 4G નો ભાવ 1480 થી 1515, જનરલ માલની અંદર એ પ્લસ કેટેગરી 1450 થી 1480, એ ગ્રેડ 1410 થી 1450, બી પ્લસ 1380 થી 1410, બી ગ્રેડ 1350 થી લઈને 1380 રૂપિયા, સી ગ્રેડ પ્લસ ક્વોલિટી 1310 થી 1350, અને ફર્ધર સારો માલ હોય તો 1280 1310, અને હલકા માલની અંદર 1150 થી લઈને 1200 રૂપિયાના ભાવ હતા. કપાસની આવક મિત્રો સોમવાર તો ગઈકાલે 65,000 મણ જેવી થઈ હતી. આજે શું થાય છે જોવાનું છે, પણ આવકો 60,000 મણની આજુબાજુ રહે છે એ હકીકત છે. કિસાનોની વેચવાલી છે, સ્ટોકિસ્ટોની વેચવાલી આવ્યા કરે છે, એટલે આવકો દેખાય છે. આવક ઘટે નહીં ત્યાં સુધી તેજી મુશ્કેલ છે, પણ બજારમાં હાલ પૂરતું કોઈ એવું ધ્યાન નથી કે ભાવ 1550 કે 1575 સુધી જઈ શકે, સિવાય કે ટેકાના ભાવ સરકાર જાહેર કરે અને એની અંદર કોઈ મોટો વધારો કરવામાં આવે તો કપાસ બજારમાં એનું રિએક્શન જોવા મળશે. એ સિવાય હાલ કોઈ સંજોગ નથી, એટલે આપણે ટેકાના ભાવની રાહ જોવી પડે, અથવા તો વાવેતર ઘટશે કે ઘટાડા તરફ જઈ રહ્યું છે એવા કોઈ અહેવાલ મળે તો બજારને ટેકો મળી શકે. વૈશ્વિક બજારની વાત કરીએ તો ન્યુયોર્કના કોટન વાયદામાં ગઈકાલે રજા હતી, પણ આજે સવારના જે ધારણા મળી રહી છે એ ધારણા થોડીક સારી છે. 80.96 સેન્ટનો ભાવ જુલાઈ મહિનાના વાયદામાં ચાલી રહ્યો છે, એમાં કોઈ ખાસ વધઘટ નથી. ડિસેમ્બર મહિનાનો વાયદો 78.36 સેન્ટની સપાટીએ ચાલી રહ્યો છે. જે સાપ્તાહિક ધોરણે મિત્રો અમેરિકાના વાવેતરના આંકડાઓ આવે છે, એ આંકડાઓ ગઈકાલની રજાને લીધે જાહેર નતા થયા, પણ હવે જરૂરથી આવશે, એટલે આપણે એના ઉપર ચર્ચા નેક્સ્ટ વિડીયો જયારે કઈ પણ આવે એમાં કરીશું. સાપ્તાહિક ધોરણે ન્યુયોર્ક વાયદો ચોક્કસપણે 6% વધ્યો છે, પણ હાલ પૂરતું ફરીથી બજારમાં અથડામણ ચાલી રહી છે. વિદેશી બજારની વાત કરીએ તો એની અંદર મોટી તેજી મંદી નથી. બજાર ચોક્કસ રેન્જમાં થળાઈ ગઈ છે અને 74 થી લઈને 82 સેન્ટ વચ્ચેનો જ ભાવ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હજુ પણ એ જ રેન્જમાં બજાર ચાલી રહેશે. કોઈ એની અંદર મોટી મુવમેન્ટ જોવા મળે એવી શક્યતા નથી. હાલ બજારમાં સુધારો છે, પણ એ સુધારો હજી પૂરતો નથી. 82 સેન્ટ વટાવે પછી કંઈક થોડુંક મજબૂત વલણ દેખાશે એવું વૈશ્વિક બજારમાં જે કાંઈ અહેવાલો આવે છે એના ઉપરથી જાણવા મળે છે. ગરાકી થોડીક વધી છે અને થોડાક નિકાસના કામકાજો દેખાયા છે, એટલે જ બજાર વધેલી છે. પણ અત્યારે હજુ પણ વાત કરીએ તો ન્યુયોર્કના કોટનની અંદર ચીન અને પાકિસ્તાન સિવાયના કોઈ દેશોની ખાસ ગરાકી નથી, અને ચીન કે પાકિસ્તાન જે કંઈ ખરીદી કરે છે એ મોટાભાગનો માલ લગભગ સ્ટોકની અંદર જ જઈ રહ્યો છે, એટલે બજારમાં હજુ મોટો સુધારો થઈ જાય એવી કોઈ શક્યતા નથી. ઘટાડો પણ આવી શકે અને વધારો પણ આવી શકે. એકંદરે ન્યુયોર્કનો વાયદો ચોક્કસ રેન્જની અંદર રહેશે. વાત કરીએ આપણે આપણી લોકલ બજારની, તો લોકલ બજારમાં કંઈ ખાસ મુવમેન્ટ નથી. બજારો ગઈકાલે ગાસડીની અંદર ઘટેલી હતી. ગઈકાલે ગાસડી 200 રૂપિયા આપણે ત્યાં ગુજરાતમાં ઢીલી હતી અને ભાવ 56,700 થી 57,100 રૂપિયા હતો. દેશાવરની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ ઢીલાશ જ હતી. પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન 27 mm ના 53,800, મધ્યપ્રદેશની અંદર 28 mm નો ભાવ 55,800, 31 mm નો ભાવ 59,600, 34 mm નો ભાવ 79,500 અને 35 mm નો ભાવ 81,500 હતો. વાત કરીએ કર્ણાટક અને તમિલનાડુની, ત્યાં 34 mm નો ભાવ 82,000 અને 35 mm નો ભાવ 84,000 રૂપિયા હતો. સમગ્ર દેશની અંદર રૂની ગાંસડીની આવક લગભગ 35,000 થી 38,000 ગાંસડી અને ગુજરાતમાં લગભગ 10,000 થી 12,000 ગાંસડીની આવક થઈ રહી છે. હાલ પૂરતું કપાસમાં અથડામણ ચાલુ રહેશે એવી શક્યતા છે, અને ખાસ કરીને કપાસના જો ટેકાના ભાવની વાત કરવામાં આવે તો ટેકાના ભાવની જાહેરાત નહીં થાય ત્યાં સુધી બજારમાં અથડામણ ચાલુ રહેશે. બજારમાં ટેકાનો ભાવ કેટલો વધે છે એ અંગે જાણવાની ભારે ઉત્સુકતા છે, પણ એવું લાગે છે કે 5 થી 10% વચ્ચે ટેકાનો ભાવ વધી શકે છે. એ અત્યારના ભાવથી 5 થી 10% ગણવાના રહેતા હોય છે. આ વિડીયોની અંદર મિત્રો આટલી જ વાત કરીશ. ફરીથી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.